ગીર સોમનાથ જિલ્લાના ધાવાગીર ગામને 127 વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા ત્રીસ દિવસે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથના તાલાલા ગીરના જંગલની ઝાડીઓમાં 127 વર્ષ પહેલા કારાવાદિયા પરિવારે તોરણ બાંધી ધાવાગીર ગામ વસાવ્યું હતું. જે તે સમયે માત્ર 500 લોકોની વસ્તી હતી. આ ગામને 127 વર્ષ પૂર્ણ થતા ગ્રામજનો દ્વારા યોજવામાં આવેલ ત્રી દિવસીય શતાબ્દી મહોત્સવમાં જલયાત્રા, વિષ્ણુ યાગ સહિતના ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જ્યારે ગ્રામજનો દ્વારા આખા ગામમાં રોશનીઓ કરવામાં આવી હતી. અહીંયા શ્રી રામજી મંદિરનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગામને 127 વર્ષ પૂરા થયા છે. તો જેમ નાના છોકરાઓનો જન્મદિવસ ઉજવવામાં આવે, એમ આજ ધાવાગીર ગામનો જન્મદિવસ આપણે સંસ્કૃતિ દીપ ઓલવવાની નહીં, પરંતુ દીપ પ્રજ્વલિત કરવાની છે. તો દીપને પ્રજ્વલિત કરી યજ્ઞ નારાયણને પધરાવી અને આખો ઉત્સવ ઉજવવામાં આવે છે. આખા ગામને ખૂબ જ આનંદ છે. ગામનું નાનામાં નાનું ઘર, નાનામાં નાનું ઝૂંપડું પણ પ્રકૃતિદત્ત શણગારથી શણગારવામાં આવ્યું છે. અને આંગણે આંગણે રંગોળી પૂરાય છે, તુલસી ક્યારે દીવા થાય છે, અને ભગવાનના નામના જયઘોષ સાથે આખો આ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વિષ્ણુ યાગ છે. હા, આ યજ્ઞ વિષ્ણુ યાગ છે. મહાન એવા વિદ્વાન એવા ભૂદેવોના સાનિધ્યમાં ત્રિદિવસીય વિષ્ણુ યાગનું આયોજન થયેલ છે. આ સિવાયના બીજા ક્યાં ક્યાં કાર્યક્રમો છે? આ સિવાય રાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે કહેવાનું મન થાય કે ક્યાં ગઈ શરમ મર્યાદની સંસ્કૃતિ, જે ગૌરવ આપણું ગણાતી હતી, આજ ઘરમાં પોસાય છે આલ્સેસિયસ, પણ એક માવલડી નથી પોસાતી. ત્યારે મા બાપને ભૂલશો નહીં, વ્યસન મુક્તિ, એ સિવાય સાંસ્કૃતિક પ્રદર્શન તેમજ કાનગોપી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. તથા વિશેષ કરી અને ગામના બાળકોને જે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, એવું ચબુતરા દ્વારા, જટાયુ મંદિર દ્વારા અહીંયા સાંસ્કૃતિક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેમાં સૌથી પુરાતન વસ્તુઓ કે કાનુડાની યાદ અપાવે એવું ઘમર વલોણું, ઘંટી રાખવાનું મોટું એવું બાજોટ, આપણા વૃદ્ધ દાદા જે ઢીચણિયું રાખતા, જે હવે ક્યાંય જોવા નથી મળતા, એ બધી પુરાતન વસ્તુઓ અહીં પ્રદર્શનમાં ગોઠવવામાં આવી છે, જેથી સંસ્કૃતિ જળવાઈ રહે. આ સિવાય રક્તદાનનો પણ કાર્યક્રમ કરેલો છે. ભગવાન રામજીના સાનિધ્યમાં કોઈનું જીવન બચી શકે, કેન્સરના દર્દીઓને લાંબુ અને સુરક્ષિત જીવન આપી શકાય, એ અંતર્ગત રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું. છેલ્લા 2 કે 2.5 મહિનાથી આખું ગામ આયોજનબદ્ધ થઈ અને આ ઉત્સવની તડામાર તૈયારીમાં લાગ્યા છે. નાના બાળકથી લઈ યુવાનોથી લઈ અને વડીલોની આંખે અને યુવાનોની પાંખે આખો આ સમસ્ત કાર્યક્રમ અત્યારે હિલોડે ચડી માનવ મહેરામણ ઉજવી રહ્યો છે. આ ગામનું નામ ધાવાગીર છે. તારીખ 9/6/1891 માં ગામ વસેલું. અમારા કાલાવડિયા પરિવાર દેવદાસ મોટા બાપાએ વસાવ્યું. અને આજે અમે 127મી વર્ષગાંઠ ઉજવીએ છીએ. ગામમાં ધામધૂમથી બધી રીતે અમે ઉજવીએ છીએ. ગામ પહેલા આઝાદી પહેલા જ આ ગામ વસેલું છે અને ત્યાં સંખ્યા હતી 500 માણસ. પછી વિકાસ થતો ગયો એ પ્રમાણે અત્યારે અમારે 5000 ની વસ્તી છે ગામમાં.